સૌ માપુરી ખંડ સૌરાષ્ટ્ર સારા જહાં જન્મ્યો માત મુક્તિ કિનારા સદાચારણી યોગ માયા સમેતા નમો હિંદ ના પાટવી સંત નેતા તુહી માત ના ઘોર દુખે ખવાયો મહાયુદ્ધ ની તું હરોલે મંડાયો સુતા મોહ નિદ્રા કિયા તે સચેતા નમો હિંદ ના પાટવી સંત નેતા એવા મહાત્મા ગાંધીજી નું જન્મસ્થાન જે પોરબંદર પોરબંદર તાવે બરડા મુલુક નું મોઢવાડા ગામ એમાં કરજીવા નામનું એક નામના મેર એનું આંગણું છે. એનો પુત્ર નાગાદણ આફ્રિકા ખંડનું નાઇરોબી શહેર અને ત્યાંથી ભારતના ઇન્દોર અને પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ રાજકુમાર કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ઘરે આવ્યો છે. કુટુંબ કબીલાનો નાનકડો એવો દાયરો જામ્યો છે. તાપાણી ચાલી રહ્યા છે. નાગાદન ની વાતો સાંભળી અને એના સ્વજનો અવારી જાય છે, થોડા થોડા થાય છે. રૂપ અને સુરવીરતા બે નાગાદન ના દેહ ને દીપાવી યાદ જાણે ઘાટોડે લઈને ખેડ્યો તું લૂણ તણા માટી આઈ માણા એ બોલી એ તીતા હુતી ઓઢિયા આધો તો અહંદર ઓઢા ખુમાણ નો છે પણ ઘાટ વિધાતા એ ઘડ્યો તારો જય કરશન તણા સુરાતન સિસોદિયા નાખું લઈને નાગાદણા. નાગાદણમાં સુરવીરતાના જે સંસ્કાર કહેવાય વારસાગત હતા. કરશન મોઢો જેથી આફ્રિકામાં અને નાગાદણ દેશમાં શારદા ગ્રામ ભણતો ત્યારે ઈસવીસન 1905 ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. એના સમયમાં હિન્દ પાકિસ્તાનની લડાઈ થઈ. ત્યારથી 14 મેર બેરડા નાગાજનને ભારતીય લશ્કરમાં જોડાય અને દેશ સેવા કરવાના કોડ થયેલા. એટલે દેશભક્તિથી ભરપૂર પત્રો પોતાના પિતાને નાગાજન લખ્યા કરતો. આજ નાગાદણ એમના બાપુ થી મોટેરા હમત મોટા કહેતે હે મોટા બાપ મારા બાપુને સમજાવો નહીં મને સૈનિક શાળામાં દાખલ થવાની રજા આપે. એટલે હમત મોટો કે બસા નાગાદણ ઈ ભણતર ભણે ને તારે કાં લશ્કરમાં દાખલ થવું છે. હા મોટા બાપ મેં આપણા બારોટો પાસેથી સાંભળ્યું છે કે મઢવાડામાં આપણા પૂર્વેજો માં સુરવીરો થઈ ગયા. આપણા વહેતા હતા ને આંગણે બારોટોના ઉતારા થતા રાજુના ડાયરા જાણતા વીર પુરુષોની વાતો મંડાતી એમ જેઠિયાઈ પણ ઘણી વખત વાત કરે છે. આમ તો મોટો કે તારી વાત સાચી છે. મોરવાડાનો જે ઇતિહાસ છે એ માટીયાઈ વાળો છે કહેવાય છે. આપણા ડોહાણા ફલીનો ડાડો ડોહો મોઢો બરણાના રાણાની ફોજનો સેનાપતિ હતો. હજી બારોટો કવિત કહે છે પરાંગા હટે સહારા ઉમરા પધોરણ રોમર ઉપરે ધરે રોહો હનુજ એમ રામરી આગળે હાલતો દળે રાણા તણે થંભ ડોહો. વળી જેને મઢવાડાનો ગટ બંધાયો ઈ દૂધો ધાંગડ ગાયુંની વાર કરતા કાયમ આવ્યા હતા. અને માલદેવના હળીમાં જે નાથો મઢવાડીઓ થયા એને તો દેશમાં ડંકો દીધો તો એક નાથે તેદી મેર બધાને ઉજળા કર્યા હતા. અગિયાર મેર અભંગ લોકોમાં લેખા નાથા જલમ ન થાત થારા વંશમાં વાસિયાંગ રાવું હાથિયાનું દળ રડ્યું તું અને ડેલી ફળીમાં મૂળું મેણન નો થયો ઈ ભેટાળી એટલે વડાળાનો કિલ્લેદાર હતો અને જામનગરનો કાળજાળ મેળું ખવા લકડગટ લઈ ભેટાળી ભાંગવાથી આવ્યો એની આરે મૂળું મેણન નો બાટક્યો અને વળી આપણા વડવા રીણા ભોજાણીએ પાણી ભરતી મેરબાયોની મશ્કરી કરનારના ગામનો દાળો વાટો કાઢી નાખ્યો હતો. અને આપણી પાંખીમાં ભાઈ ધંધો હતો અને ભગુ હતો એવા કર્મી પાક્યા હતા કે બારોટો હજી બોલે છે ધૂંધો ને ભગુ તો હારી ખા થરામાં આ ડગ મગે ધરા તોય ન દીએ ડગવા હો. અહીં નાગાદણ એક હું નજીકનો ઇતિહાસ કહું છું. એક વખત પોરબંદરના અંગ્રેજ હાકમ લેલી સાહેબ
એને મોઢવાડાનો ઘેડ ખાલસા કરવો તો, ખેડૂતોએ વાવેલી ડાંગર માંથી રાજભાગ લેવો તો, એવે ટાણે બરડાના મેર ભમિયા મળ્યા અને ગોરાને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું કે આ તો મોઢા બાપુ કો ગરાસ કેમ કરી ઘેડ મૂકે, ભોગ ઘેડ હુંકા કેમ કરીને ભરાય. ઘેડની ધરતી માટે તેથી હજારો મેર લોહી રેડવા તૈયાર થયા અને મેર જવાનો એ તેથી નક્કી કર્યું કે જો લેલી સાહેબ ન સમજે તો રાતનો એનો તંબુ ચીરી પલંગ હતો બરડા ડુંગરમાં એને મૂક્યા હોય. પણ ડાયો અંગ્રેજ સમજી ગયો, ઘેડની ધરતીના હાથ મેરોના સ્વીકારી તંબુ ડેરા ઉપડાવી અને પોરબંદર વયો ગયો. અમદ વડાની આ વાતો સાંભળી નાગાજણ રંગમાં આવી ગયો અને બોલ્યો, મોટા બાપ, આવો ઇતિહાસ મોઢવાડાનો હમણાં કોઈ હરદાણો નથી. જોકે મરદા એ બી છે, પણ અંદરો અંદર ભાઈએ ભાઈઓમાં વપરાય છે. નાગાજણની સાચી સમજણની વાત એની જનેતા રૂડીબાઈ, પિતાના મા જે આય જેઠી આય, અમદભાઈ, કરશનભાઈ, લાખો મોઢો, વિરમ મોઢો, જેઠો ભાઈ વગેરે એના કુટુંબીજનો સાંભળીને થોડા થોડા થાય છે. અને કરશન મોઢો એના મોટા ભાઈને કહે છે કે અમદભાઈ, આ મારો નાગાજણ નાનપણથી સંભળણો થયો ને સીધુની આવી જ વાતું કરતો આવે છે કે બાપુ, આપણે મહેરમાં જલમ ધરીને નામતા રહેવા આ કામ કરવા જોઈએ. તમામ દાયરાને ઉદ્દેશી નાગાજણ બોલ્યો કે આપણા બારોટોના ચોપડામાં વંચાય છે કે મેવાડ દેશના ચિત્તોડગઢથી ખુમાણ રાણાના દીકરા કટાર સુંજીએ અને ગોઢોજી રાણે ભાન જેઠવાના વખતમાં ઘુમલી આવી અને માણસ માર શીણને કટારથી હણી નાખી, ઘુમલી શહેરને સિંહણના ત્રાસથી મુક્ત કર્યું હતું. તો કોઈ પણ પરાક્રમ કરવાનું આ પ્રકારનું મને દિલ થયા કરે છે. તો સમય અનુસાર ભારતના લશ્કરમાં જો જોડાઈ જાય તો જ આવો મોકો મળે. પોતરા નાગાજનની વાત સાંભળી વ્રજેવા જેઠિયાએ કહે, હે હમત, હે કરશન, વરે નાગો જો લશ્કરમાં દાખલ થાય તો એને લડાઈ કરવી પડે. હા માં, આપણા દેશને ચીન અને પાકિસ્તાન આરે અણબનાવ છે. વખતે જો મામલો મચે અને નાગાજણ લશ્કરમાં આવે તો એને લડાઈને મોરચે પણ જવું પડે. જેઠિયાએ કહે, લે તાર તો ભારી થાય, મારો દીકરે ઘેરે કાર આવે. રૂડી રૂડી તું કામ કરવા નથી બોલતી, નાગાને સમજાવી, તું એની જનેતા છો. રૂડીબાઈ કે, ફૂઈ, હું તાં કીધું ની સમજાવા, દીકરા થોડા કોઈને વધારાના હોય કેમે માનતો નેત. રૂડીબાઈ નાગાજણ ને કહે છે, દીકરા રહેવા દે, ઈ લડાઈ નું ભણતર આપણે નથી ભણવું, આ ના પાડે છે. ભાગવો, ભગવાને આપણને જમીન માલ મલગત ઘણા દીધા છે, કોઈ જાતની કમી નહી. નાગાજણ કહે છે, માં જેઠવા મેરની દીકરી થઈ અને દીકરાને શુરવીરતાના ભણતર ભણવાની ના પાડી છો. મેર માતાઓ તે મેર માં જનેતાઓ એ તો ધર્મ કાદે, ધરતી કાદે, આશરે આવેલાને વગાડવા કાદે, વેટડાઓને ધીંગાણે વળાવ્યા છે. ફક્ત એવું ટાણું આવે તો તારે તૈયાર રહેવું પડે. તો માં, મને દેશ સેવા કરવાના કોટ જાગ્યા છે, દેશભક્તિ પણ પ્રભુ ભક્તિ સમાન પવિત્ર લેખાય છે. તમને બધાને એવી દેશ થશે કે લડાઈ વખતે નાગાજણને કાંઈ થાય તો પણ કોઈ વાવ કે કુવાના દાર ફૂટતા મરી જાય છે, કોઈ બસ કે ખટારામાં કચરાઈને મરે છે, ત્યારે થોડા દી લોકો અરેરાટી કરે છે, પણ ઇતિહાસમાં એના નામ અમર રહેતા નથી. કેટલી કઈ બસા પિતા, અમે જાણીએ છીએ કે મોત માંડ્યું હોય તો લોઢાની કોઠીમાં મેલતું નથ, પણ દીકરા માવતર નો જીવ છે ને જીભેથી ક્યાં પાડીએ. આય ઠીક વાત છે, દીકરા એ કોઈ પગલું ભરતા પહેલા માવતરની આજ્ઞા માગવી જોઈએ, પણ મારું એમ કેવું છે કે સારા કામની સમજૂ મા બાપો છોરુને ના પણ પાડે નહીં. કીધું કાય, જુવાનીના વેગને લઈ રજા લીધા વિના હોયો જાઉં તો કેમ બેસી રહો. તો મારે તો આપણા મોઢવાડાનું નામ
તમામ હિન્દમાં પંકા એવું કોઈ કામ કરી બતાવવું છે. મારે કોટડા વાળા રામ મોઢા ના કોટ પૂરા કરવા છે. વાત થાય છે કે હિન્દી સંઘે નિઝામ હૈદરાબાદ ઉપર લશ્કરી પગરા જયારે લીધા, લશ્કરી પગલા, ત્યારે રામ મોઢો સરહદે લડવા ગયો તો હો, પણ યુદ્ધ બંધ થઈ ગયું અને એને પાછું ઘરે આવવું પડ્યું. તું ગોળ ઘમસાણ ખેલવાની હામ એના મનમાં રહી ગઈ હતી. અમારે લાવ લેવો છે, તને પરણાવવો છે, એનું કી આય ઈ હું ક્યાં ના પાડું છું. 3-4 વર્ષે હું ઘરે આવે ત્યારે ખુશીથી મારા લગ્ન કરજો. આ દિવસ ને જાતા કેટલી વાર. નાગાજન ના કુટુંબીઓ એ જાણ્યું કે આ પંખી ને પાંખું આવી હવે આપણા અંશને પિંજરામાં પુરાઈ રહે એવું લાગતું નથી. જુઓ ને, મેઘાણીજી એ ગાયું છે ને, રણે ચડ્યા કોઈ અપશુકન કરશો નહીં, કેસરી વીર ના કોટ હરશો નહીં, એ મત યોવન તણી ગોત કરશો નહીં, પ્રિય કોય પ્રિયજન તણાને ન રડશો નહીં. આમ ઘટ માં ઘોડા થન ગને, આતમ ભીરે પાંખ અણ દીઠેલી ભમ પર આનું યોવન માંડે આંખ. આવી રીતે નાગાજણ એના પિતાની રજા લઈ મઢવાડાથી ઉના પાસે ખડક વાસલા જે છે એની સૈનિક શાળામાં લશ્કરી સ્કૂલમાં દાખલ થયો. ત્યાં ઇન્ટર સાયન્સ થઈ ગયો, મિલિટરીનો 3.5 વર્ષનો કોર્સ પૂરો કર્યો, પછી 1 વર્ષ દેહરાદૂનમાં વધુ અભ્યાસ કર્યો એટલે લેફ્ટનન્ટ અથવા કમિશન ઓફિસર થયો. પણ ત્યાં તો નાગાજનને દેશભક્તિ અને જવાનીની છાયું આવવા માંડી. ત્રિફાર ગુરખા રાયફલ લેફ્ટનન્ટનો નાગાજણે હોદ્દો સંભાળ્યો. ઈસવીસન 1970 જાન્યુઆરીની 1 તારીખ ત્યારે હતી. ત્યાર પછી 6 મહિના બેલગામમાં યંગ ઓફિસરનો કોર્સ કર્યો. ન્યા નાગાજણ નિશાનબાજીમાં 1 નંબર આવ્યો. હવે નાગાજણ ડેલાવ સીઝાના લશ્કરી મથકે આવ્યો. ત્યાં વતનમાં મોઢવાડેથી પત્ર વ્યવહાર ચાલવા મળ્યું. શું એના માવતરનો વિચાર નાગાજનને ઘેરે તેડાવી વરલાડડો બનાવવાનો એટલે પરણાવવાનો હતો. બરડા દેશના ફટાણા ગામે એના સંબંધની વાત હાલતી હતી, પણ કુદરત તો નાગાજનની મહેચ્છા પૂરી કરવાનું, કુદરતની ઈચ્છા નાગાજનની મહેચ્છા પૂરી કરવાનું હતું. એટલે એના મોઢોપર ગામ ને મોઢલ પર ગામ ને મોઢવાડા ને વિશ્વ વિખ્યાત કરવાની ધાર્યું તું કુદરત. ભારત પાકિસ્તાન ના યુદ્ધ નું કારણ ઉભું થયું. પૂર્વ બંગાળમાં સૈયદ મુઝિબુર રહેમાન ચૂંટાણ પાકિસ્તાનની સત્તાધીશો ને પસંદ કર્યું નહીં. એને પૂર્વ બંગાળ ઉપર દમન આદર્યું. શેખે પ્રથમ સત્યાગ્રહની અભૂતપૂર્વ લડત આપી. બંગલાને નમાવવા યાહ્યા ખાનના ધાડા ટીટ જેમ ત્રાટક્યા. પણ વિવેકાનંદનો બંગાળ, સુભાષચંદ્ર બોઝનો બંગાળ, રવિન્દ્રનાથ ટાગોરનો આમાર બંગલાદેશ કેમ નમે? શેખ મુજિબુર રહેમાનની હાકલ પડતા બંગલાદેશ જાગી ઉઠ્યો. એને ઠારો ઠાર યુદ્ધ આપા. રાણે કોઈ મંત્ર સાધ ગંદરપિયા મસાણમાં અડદની મુથરી છાતા એમ જેમ ભતાવળ જાગે, ઝાલે ઝાલે ભૂત જગાયા, ઝાલે ઝાલે અગન ધરે. શેખ સાહેબ ને પાકિસ્તાનીઓએ ગોળીબાર કરી એના જ આવાસમાં ઘેરી લીધા અને પકડ્યા પણ ખરા. વળી બંગ બંધુ ને દેશદ્રોહી ઠરાવ્યા, જલની કાળી કોટડીમાં પૂરી દીધા, દુનિયા સાથે એનો સંબંધ કાપી નાખ્યો. વિશ્વમાં શું બને છે એનાથી શેખને અજાણ રાખ્યા અને પાકિસ્તાની
જુલમગારોએ પૂર્વ બંગાળમાં મજૂર થી નેતા અને અભણ થી વિદ્વાન સુધીની સમૂહ કતલ ચલાવી દીધી. એમાં બાળક, વૃદ્ધ, અપંગ, બીમાર અને ભાગતા ઉપર મશીનગનની ગોળીઓ છોડી. આબ માંથી બોમ્બ વર્ષા કરી અને અધમમાં અધમ અત્યાચારો સ્ત્રીઓ પર ગુજારા. દુનિયાના ઇતિહાસમાં અદોડ એવો 30 લાખ નો માનુષહાર બુરી રીતે પાકિસ્તાને બાંગ્લાદેશમાં કર્યો. ગામના ગામ ઉજળ થઈ ગયા, હજારો લાખો ઘર ભસ્મીભૂત થયા, 1 કરોડ માનવીઓએ ભાગીને ભારતમાં આશરો લીધો. છાપામાં સમાચાર વાંચતા એક સોરઠીઓ કહી પુકારી ઉઠ્યો, બંગલાને માટે વતન જો વારસ ગયા એવા તણ ફૂલ ગુલાબે ફોરતો એવો બાગતા લૂંટાણો બંગ મુલાયમતાની મલક માફા લેલ કિંમત ફોર એ મલમલ ઢાંકા તણી આયોલી ચુથાણી ચારે કોટ ઉગતે સૂરજ ઉઘડતા સુંદર રૂપ સોનાર હમાર બાંગ્લાદેશની ભૂમિ હુઈ ભેંકાર. ભાગ્ય ગયું ભૂમિ ગઈ ગયા પુત્ર પરિવાર એ આલા હિન્દુસ્તાનમાં એ બંગના નરને નારા અંગ પરથી ઉતર્યા જેના સાદી ના ધન સાત અરે યહા ખાને આદરી એવા ઘણ મુલાની ઘાતાત અરે બેઠા હતા જે બાપડા પેલા બાળક જેમ બે ભાન એને સામુહા સળગાવ્યા હોળી જય યાહિયા ખાન લવર મૂછા ને લાડક્યા દાદા મોંઘા જુવાન એના ગુલાબી ગાલે ગોળિયું અરે ટ્રોફી ટીકા ખાન ડોહા લંગડા દુબળા રોયા કંઈક તો રાંક પાકિસ્તાને પટણ કર્યું ઢાંકાનું કીધું ઢાંક અને પૂર્વ બંગાળની નારી ઉપરનો જુલ્મ તો સાંભળતા કાળજા કપાયો હતો. કુંદડીયું જેમ કળકળે ઓલી નમણી બંગની નાર્યા પાદી પાકિસ્તાન ના સૈનિક કરે શિકાર. નિર્દય શિકારીની જેમ પાકિસ્તાનીઓ સરકુવાન બંગલાની નારીઓને વેડી રહ્યા છે ત્યારે ઈ સ્ત્રીઓ કુંદડીઓ જેમ કકળાટ કરે છે. પડે લઈ હુતી તીન માતા રાત મોલાર અરે મુખ થાને લેન મારિયા એ ઓલા બંબો વરસાવીન બાળ ધનેતા બાળકને પડખામાં લઈને હુતે અને બાળકના મુખમાં માતાના સ્તન હતા એના ઉપર પણ બમ વર્ષા થઈ હો. શેરીએ સુતા સાહેબા બળતા મેલ્યા બાળ હાલી નાવે હરતી બાયુ તંદી બંગાળ. અજલ ઘરને ઓરડે એના મોંઘા હુતા માન પગુ ગાડે પદમણી વલકતી લાય વેરાન પલંગ હુવાળે પોઢતી લેતી ઘરમાં ઘણા લાડ એવી પૂરવ બંગની પદમણી અને ઝાઝા દુખ નાના. ઉંબર હેઠી નું ઉતરતી નખમાં મહેંદી ના રંગ પૂરવ બંગની પદમણી હાલી ઉઘાડે અંગ ટોળે ઉભી ટળવળે હરણી સરખા હાટ પૂરવ બંગની પદમણી પાળા ખુંદે પહાડ. ઘોંઘટે મલપે
યુવાન બાળાએ બલિદાન ની પરાકાષ્ઠા બતાવી. એને પોતાની છાતી ઉપર બોમ્બ બાંધી અને દુશ્મન ની ટેક માથે ત્રાટકી ટેક ના ભૂકા બોલાવી નાખ્યા. બાંધી બાંધી છાતી એ બોમ્બ ને બાળા છૂટી બાણ તોડી નાખી ટેન્ક ને પછી છોડ્યા. તું બાળકરાન માં માયે મરડી ડો અનેક ને ઉગારતા એવી જનની કો. 50 માણસો નો કાફલો ભાગ્યો જાય છે. એની પાછળ પાકિસ્તાની ફોજ થઈ છે. એને એક ઊંચી મોલાત વાળા ખેતર માં હંતાય છે. પણ એક બચ્ચા વાળી બાઈ નું બાળક રડવા લાગતા 50 ના જીવ ઉગારવા ઈ બાઈ પોતાના બાળક ને ડોક મરડી મારી નાખે છે. ટોળું ઉગરી ગયું. હવે રાજા રંતિદેવ અને શિબી રાજા ના વારસદાર ભારતે શું કર્યું? ઘન મશીન વરે ઘણા, કોઈ વરે એરોપ્લેન, પણ તે બંગાળ તણા. અરે બહુ દુખિયા હિન્દુ બેન, હે ઇન્દિરા. આ યુગમાં સંગ્રામ ટાણે કોઈ દેશો મશીનગન તો કોઈ રેપલોનો ખરીદે છે, પણ તે તો બંગાળના દુખિયા લોકોને આવકાર્યા. અને કેટલા 1 કરોડ શરણાર્થીઓ ભારતમાં ત્યારે આવ્યા હતા. જેને જુવાડવા જબરા તણા થર થર ટાંગા થાય, લાખો ને ખોળા માં લઈ બેઠી હિન્દુ બાઈ. ભારતે આ કામ માટે માનવતાની દ્રષ્ટિ રાખી અને તૈયાર થયું. જો ધન ખૂટે, મન ખૂટે, દળ પણ ખૂટી જાય, માનવતા ખૂટે, મલક માં હવે જીવું કેમ જીવાય. બીજા લડાઈખોર દેશો ને આપણો કવિ કહે છે, હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલક મહાલો ને હિન્દુસ્તાન. મૂર્ખ હાથે મૂકિયા હિંસાના હથિયાર, ઈ ફળ જોવા આવજો બંગલા કેરી બજાર. હો જવાહરલાલ પંડિતજી ના પુત્રી વિશ્વ આખામાં ઘૂમે છે, જગત ને જાણ દે છે કે જુઓ અમારે 1 કરોડ માનવીઓને રોટલા આપવા પડે છે અને પાડોશીના ઉપરનો જુલમ અમારાથી જોવાતો નથી. દુનિયાના દાયા ગણતા ગણાતા દેશોએ પાકિસ્તાનને સારી શિખામણ પણ ન આપી. અને પછી યાહિયા ખાને હુંકાર કર્યો કે ભારત અમારા વિદ્રોહીઓને આશરો આપે છે, અમે એને ભૂહી નાખશું. અને ઇસ્લામને નામે જિહાદ પોકારી અને અલ્ટિમેટમ યુદ્ધનું પાડે પાકિસ્તાન, દિલ્હી લીધું જોગણી, અખિલ હિંદ અરમાન. ઈસવીસન 1971 ડિસેમ્બર ની 3 તારીખ પાકિસ્તાને હિન્દુ પર હલ્લો કર્યો અને ભારતના વડા વડો પ્રધાન એને પડકાર જીલ્યો. એને યાહિયાને આપ્યો ઝડબા ત્રોડ થવાબ, પણ ખંડ નવે ત્યાં તો ખળ ભર્યા ઉછેર્યા સાયરાબ. પછી તો કાસા ફૂટિયા કે ન ફૂટિયા, રણંકા હજારા કોષ. આપ જમીન અને પછી તો જળ, ત્રણેય મોરચે લડાઈ ફાટી નીકળી. હિન્દી પાકિસ્તાનની હજારો ગામની સરહદો સંગ્રામે સળગી ઉઠી અને સોરઠી કવિએ એનો ચિતાર આપ્યો. પરને લઈ પક્ષમાં જુદની કીધી જાણ, ભારત ભામે દબાવવાં આવ્યા દળંગ હરાણ. કોંગારાણ દળના વીતડ્યા, નવખંડમાં પડઘા પડ્યા, ઘેરા સીમાડા હિંદના નોબત નગારા ગઢડ્યા. તે રણવીર જાગો ઊંઘ યુદ્ધતા, રણવીર જાગો ઊંઘ ત્યાગો, યુદ્ધની આવી ઘડી, તમારા ગણે સૌ આવજો, મા ભવની હાકલ પડી. નિર્ભરતાની તૈગતાની મોરચાય ભણગાવતા, રણજૂજતા જુનની તણી, સૌ કુખનાય જવાળતા. ભડવીર ની માં ભારતી ની લાલ થાતી આંખડી, સમરાંગણે સૌ આવજો, માં ભમની હાકલ પડી. માથા પડે મેદાન માં અને ધડ ધીંગાણા તો કરે,
રણવીરોની ઉજ્જવલ કીર્તિ જગતભરમાં જળહળે. અડોડે ઘણી અતનાળની ગોળી તણી વરસે જડી, સમરાંગણે સૌ આવજો મા ભામની હાકલ પડી. મારતણા સંતાન સાવ ત્રાટ દઈને ત્રાટકે, હરણ ને હિંદવાન બે આમ સામા આટકે. અરી રૂંડ રડતા લોથ પડતા તરક મરતા તરફડી, સમરાંગણે સૌ આવજો મા ભામની હાકલ પડી. ભૂમિ તજીએ અરી ભય થકા ઉભી પૂછડીએ ભાગતા, દુશ્મન તણા દળ હિંદ ની શરણાગતિ સ્વીકારતા. ગાંગો થયો ત્યાં પાક પર હું ડંફાસ કરતો જે ઘણી, સમરાગણે શું આવજો માં ભમ ની હાકલ પડી. જુલપી કારખાન ભૂતો છેવટ જેને પાકિસ્તાને ફાંસીએ ચડાવ્યો, ઈ ત્યારે કેતો હિન્દુસ્તાન સાથે હજાર વર્ષ લડવું છે. અનોલો અમેરિકાનો આંકડો પણ ભડ થઈને ભાગ્યો, સાતમો એ કાફલો દરિયે દળતો રાખ્યો. બંગાળની બે હાલ જનતા નાસ્તી ઉભી ખડી, સમરાંગણે સૌ આવજો માં ભમની હાકલ પડી. પૈકી પરમ પરાક્રમ પૂર્વે જો આશીષ બહુ વરસાવતા, તત્કાળ ગામો ગામ ના તૈયાર હાવ જડા થતા. મનુ કહે માં ભમ કાજે ઇન્દિરા જંગે ચડી, સમરાંગણે સૌ આવજો માં ભમની હાકલ પડી. તો સરહદ સામતા સૈની શત્રુ ઉમળ્યા, જેમ ઉમટી પડે ટીડ ટોળા, ટેન્ક હથનાળ ને બોમ્બ રોકેટ ઘણા વેગ થી છૂટતા તોપ ગોળા. લેશ ડગતા નથી, લેશ ડરતા નથી, લેશ પાછા નથી પાંવ ભરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. હિંદ દેવી તણી આજ હાકલ પડી, હિંદ ના કેસરી વીર જાગો. ભમ સમરાંગણે દેશને કારણે સર્વ મતભેદને વાદ ત્યાગો. દેશના ભાગલા અલગ હોવા છતાં વિપતના વાદળા ઘોર ફરતા. રંગ રણવી રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. અરે બંકર ફાકડા બીડતા બગતરા જંગમાં જુજવા ડોટ દેતા, હૃદય રીપૂતણા ધડકતા થડકતા બૈઠકા ભાગતા ઓથ લેતા. હિંદ દળ ઉકળે કેડ ખાપણ કસી, મુખમાં તુલસી પાન ધરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. પછી તો ઇન્દ્રની અપ્સરા પુષ્પમાળા ગ્રહી, આમ હૈયે ધરી કંઠ વરવા. રગત ભૂખી રણે ઘૂમતી કાલિકા, હાથ ખપર ધર્યું ભરખ ભરવા. ડેણ કંકાળ ને ગીત સંભળા મળ્યા, માંસ હારી બધા માંસ ગળતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે ભારતી માતાના બાળ લડતા. ગૌર ઘમસાણ મચતા બહુ મોરચાય, વરસતી ગોળીએ દૂધ ધામે. પ્રાણ તજતા છતાં આ ભોમ તજતા નથી, નામ કામે વળી સ્વર્ગ કામે. રાષ્ટ્ર ભાવે મનુ અર્પતા અંજલિ, કમલસુ કીર્તિ ના કાવ્ય કરતા. રંગ રણધીર સુરવીર સમરાંગણે મારી ભારતી માતાના બાળ લડતા. હિન્દુસ્તાન હંમેશ નથી દુશ્મન થી ડરતો, હિન્દુસ્તાન હંમેશ રણે નિર્બળ થી લડતો. હિન્દુસ્તાન હંમેશ અવર નું સંકટ હરતો, હિન્દુસ્તાન હંમેશ દેશ નું ગૌરવ ધરતો. કત મનુ હિંદ કેસરી અવની પર અનડગ ખરો, શાંતિ ચાહક સૃષ્ટિ માં એને ખન સામે એક જ ખીડ્યો. હવે આપણે તો ભાઈ નાગાર્જુન ની વાત કરવાની છે. ભારતી ભૂમિ દળ ભેળો નાગાર્જુન સિસોદિયો કાશ્મીર ને છામ મોરચે આવ્યો. ઈ મોરચો આ મેર લાડા નો રણ માંડવડો બન્યો, પણ પછે તો મચ્યો રણ ધન રચાયો. માંડવ તોરણ કર મરેડા કર્યા તટે. પાકિસ્તાન ને પણ પોતાના ભૂમિદળ નું બળવાન લશ્કર છામ મોરચે ગોઠ્યું હતું, કારણ એને ભારતના શિરસમાન કાશ્મીર ને કબજે કરવું હતું. જેના હાથ બંગોળિયાના બંગાળીઓના લોહીથી બંબોળ હતા, એવા જનરલ ટીકાખાનને સેનાપતિ પાકિસ્તાને નિમ્યા. છામ મોરચે ભારત પાકિસ્તાન નું ભીષણ યુદ્ધ ડિસેમ્બર તારીખ 11, 12 અને 13 મી ખેલાણું. એમાં 11મીએ તો સતત 17 કલાક ભયંકર લડાઈ થઈ. કઈક રણગાડીઓના બુકડા બોલ્યા, બંને પક્ષ હજારો રણબંકડા જવા મર્દો ખપી ગયા. ઈસવીસન 1971 ડિસેમ્બર 13મી તારીખ માગસર મહિનો અંધારી 11 કાળી રાતનો સમય
એમાં છામ ને મોરતે વીર નાગા જણે બીડું સડી પડ્યું. હેનું? તો કે દુશ્મન ના દળમાં કેટલા દુશ્મનો આપણી સામે છે, કેટલા વામાં એનો પડાવ છે, એનો વ્યૂહ કેવો મજબૂત છે, એના લડાઈ સાધન સરાન સરંજામ કેટલાક છે, એની હરોલ કેમ ભેદાય વગેરે માહિતી મેળવવાનું નાગા જણે બીડું ઝડપ્યું. રોજ રાતનો જતો, આજ પાંચમી વખત પહોંચ્યો. અનેક શત્રુના સમૂહમાં નાગા જણે ડગલા દીધા. જાણે એની મેર રાણી સંદેશો પાઠવતી હતી. એ કંથા રણમાં જાય કે મત ધૂંઢે કોઈ સાથ, તારા બેલી ત્રણ જણા હિયું કટારી ના હાથ. તું જાયો સિંહણ તણો કહેવાનો સિંહણ કહું, ભળ ભાર થાય ભીડતા, આ પગ પાછો નો ફરે પંથા. ઈ પહાડી કાશ્મીર દેશની ભૂમિ, ગાત્ર ઠરી થીજી જાય એવી કાતિલ ઠંડી, ઘોર અંધારી વિકરાળ રાત. એમાં નિડર નાગાજણ માહિતી મેળવે છે. મેર બચ્ચો ખરે ટાણે કાલથી પણ ડરતો નથી. માતા રૂડીબાઈ નો મોભી પવનના ઝપાટા ખાતો વેરીના પડાવ વચ્ચે પહોંચી જરૂરી માહિતી મેળવી અને હિન્દી થાણા તરફ ચૂપકીથી ધાનો માનો ચાલ્યો આવે છે. બાપલા, 1000 માણસોને હારે મળી અને હુમલો કરવો એલો છે, હલબો છે. પણ દુશ્મનના આધુનિક સરંજામ લડાયક ગણાય નહીં એટલા પડાવમાં વેરીના વાસમાં એકલો ગયો નાગાદાન. હિસાબ કરો એની છાતી કેટલી મજબૂત, નિડરતા કેટલી હશે એની. પા નાગાદન ને દુશ્મન જોઈ ગયા. કોઈ હિન્દી જવાન આપણી જાસૂસી કરી એ જાય એ જાય, અને પાકિસ્તાની મશીનગનો માંથી ગોળીઓનો વરસાદ નાગાદન ના દેહ ઉપર વરસ્યો. ઘમ ઘમ ઘમામામામામામા નાગાદન નો દેહ વિંધાય અને નવરાત્રી ના ગરબા જેવો થઈ ગયો. એના શરીર માંથી લોહીની છેડ્યું ઓછૂટ્યું, છતાં રીણા ભોજાણી નો બરડાય વંશજ ઠેઠ હિન્દી થાણે પહોંચી ગયો. વેદના એના મુખ ઉપર હતી જ નહીં. વેદના કે છે ઘાટ ઠરે કઈ થાય છે. દુશ્મન ના દળની તલેતલની માહિતી આપી એનો આતમદેવો ઓલવાઈ ગયો. ઘાટ ઠર્યા પહેલા જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મેર દાદા એ મરણ સમય પહેલાની વેદના વેઠી નહીં. મોઢવાડા ગામની કીર્તિના પડછંદા કાશ્મીરની પહાડી ભૂમિમાં પડ્યા. સાંભ મોરચા ને માંડવડે નાગાજન કીર્તિ રૂપી મેર રાણીને વેર્યો. પછી મોઢલ પર એટલે બરડાના આવ્યો નહીં હો. જાણે એને માતાને કહી રાખ્યું હોય, એ માડી હું તો રાન પંખીડું, માડી વે રાન પંખીડું, પ્રીતિ ને પિંજરે મારો જ પિયો નૈયા, જીવ તો ફાની રે આઘા ડુંગર ની ધારે, પ્રિયો કાશ્મીર કિનારે, લીલુડાર લીમડા હેઠે રે, લીલુડાર લીમડા હેઠે, ભેળા થઈ પૂછશે ભાંડુ, રણ ઘે લુડો કે મરો કાણો, આઘા ડુંગર ની ધારે. નોતી એની પાસ કો માતા રે, નોતી એની પાસ કો બેની, વાલા ના ઘાવ તો નારી, રાત રો નારી, કોઈ ત્યાં નોતી રે, આઘા ડુંગર ની ધારે. આપણા લશ્કરી યુવાનોએ વીર નાગાજન ને વિરોચી અંતિમ માન આપ્યું અને દુશ્મન ને દળવા પ્રતિજ્ઞા લીધી. નાગાજન ની માહિતી થકી ટેન્ક દળ લઈ
અને ચડ્યા હો જવાનો ભારતી અને નાગાજનના મૃત્યુનો બદલો લેવા આવા તાટક્યા અને વેરીનો હોથ વાળ્યો. એના કપ્તાને તવા પુકારી જણાવ્યું કે તોપ મારો બંધ કરીએ, પણ જનુને ચડેલ્યા આપણા જવાનોએ વેરીની વિનંતી સ્વીકારી નહીં, દુશ્મનોનો દળો વાટો કાઢ્યો. આમ વીહ વરહના મેર જવા મરે નાગાજણે મઢવાડાનું, બરડા પ્રદેશનું, સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું પાણી રાખ્યું. નાગાજણના પિતા કૃષ્ણભાઈએ પોરબંદરના સદામા ચોકમાં શહીદ નાગાજનની શોકસભામાં સરકારશ્રી તરફથી પોતાને મળેલા 1500 રૂપિયામાં બીજા 1500 ભેરવી રૂપિયા 3000 વીર નાગાજણનું સ્મારક રચવા આપ્યા. મગ ખરાઈ મેં તો નામ રહન દાઠ કરો નાણા નવરહન કીર્તિ હંદા કોટડા પાડ્યા ના. કવિ શ્રી મનુભાઈ ચુડાસમાએ સિસોદિયા વીર નાગાજનની રણકથા કાયમાં વણી છે. છાંબની સરહદે ફરકતા વાવટા સામટા તાણિયા તંબુ ડેરા કેપ્ટનો લેફ્ટનો લશ્કરી અફસરો સેન સેનાપતિ થાય બેળા. એ મરણ ને મામલે લશ્કરો ગોઠવા હિંદ ને પાક ના સામ સામા ફોજ ને ભાળતા ફેફરા ફળ પડે સેન સરદાર ના સાથ ધામા. એનું કારણ કે વંશી શોધીએ મેર મોઢા થયા સોરઠી માતાના સુત નેવા કેવા કે ના થયો હાથીઓ મર્દ દૂધો થયો રણ ભોલા વડા સિંહ દેવા. આવી વીર વડવાતની વીરતા સાંભળી ભારતે વાજતો વિજય ડંકો માત હિંગોળ નું નામ હૈયે ધરી ઉપડ્યો મેર માં બહાદુર બંકો. શું કર્યું એને કે પાકની ભોજ માં ઘૂમતો ઘૂમતો રાવટી તંબુ માં નજર કરતો શત્રુ ના સૈન્ય નું માપ કાઢ્યા પછી સફળ છું એમ ઉલ્લાસ ધરતો. અને પૂરતી બાતમી મેરે નાગાજણે મેલવી છાવણી તરફ ફરતા કાં તો હિંદ નો કોઈ દાસુ સિંહા જાય છે એમ પાક ફોજી તણું ધ્યાન પડતા. અરે હાથ તાળી દઈ જાય છે એ ગયો પેલા અફસરે ફેર નો હુકમ દીધો વરસી ગોળી એ દે ગોળીઓ દેહ માં દિલ તો કેમ્પ માં પહોંચ્યો મર્દ સીધો. અને લોહી તરબોળ નાગાજણે તંબુમાં પાકની બાતમી સર્વ દીધી વીર નાગાજણે આમ પૂરી કરી સુખથી સ્વર્ગની વાટ લીધી. ભારતી લશ્કરે સોરઠી વીરને ભારતી લશ્કરો સોરઠી વીર ને વંદના આપતા આંસુ સારી વીર વિદ્યા આપા પછી આપ્યા પછી લશ્કરે વેર લેવા તણી ગાંઠ વાળી. બાપ તારા વીર પૂજન થશે સદન સૌ વંદશે કવન યશ કીર્તિ ના કાવ્ય ગાશે ભણત ભાવે મનુ એમ રણવીર ને અમર ઇતિહાસ તારો લખા હે. સાધુલાની સામે જઈ મેઘ ગરજતો હોય એમ દુશ્મન દણ કે કોઈ નાગા જાણ હાખે નહીં. મંકો મેર બહાદુર લઈ ભારત ના પગલા ભરે અપસર થઈ ના તું મારે આ વીર ને વરવું છે મારે આ સુરવીર ને વરવું છે.
સ્વર્ગમાં તારી સવારી ગઈ, તું પ્રવેશો આવ્યો તા તું ઉઠ્યો ઇન્દ્રનાથ, ભણસુરાન ભેટવા ઉમટું સ્વર્ગનાથ નાગા દાન નિરખવા કદું. જે બહાદુરી બતાવવા તને એ ઉતી હામ, એવું કરી બતાવ્યું કામ કરમી કરશન રાવું. બેટી બેટો રૂડીબાજ નો કરમી તૈ દીખા દીપાવી કુખ, રણે ચડ્યા નારું લખી આઈ મટિયાય નહી. હવે ગિરનારી ગોદના કવિ કાને નાગાજન ની વીરતા વાંચી અને કવિતા કરી. મા પાતી મરદાનગી એના ધાવણ માં ધધકાટ, ખળે લઈને ખેલાવતી મંગું પંડ નું માટ. બમણું ગૌરવ બાપ ને હૈડ્યું ભૂલે હમેશ, દિવસ એ વાદી કરા દે તા ભારત દેશ. મુખ જોતા મા બાપ ને તન માન ટાઢક થાય, અધિક લાડ માં ઉછર્યો આ પરભવ તણી પુનાય. બાપા છાજે જે સુરવીર ને એવા શુભ સીચા સંસ્કાર, વીરતા આટો લઈ વળી અને તારી જનેતાનો ઉજાયો તેંગ અવતાર. શિશોદિયાની વળી શાખા મથક નું પર મેર નું, ત્યાં વટવા તણી વીર તંગ નેરી વટક લેતા વેર નું. મોઢા મહાબળવાન એવા દાખલા દુનિયા બને, રાખું બિરદ રણ મોરચા માં નવડ ભડ ના ગાદણે. માતા રૂડી બાતણું મોતી, સ્વાંત નું સાચું હતું, કર સંતણી શુભ કમાણી નું નગદ નાણું હતું. સુખડું હતું શાંતિ હતી સર્વે હતું ઘર આંગણે, રાજું વિરદ રણ માર ચામા નવળ ભડ ના ગાજણે જી, નવળ ભડ ના ગાજણે. અને બાપ તારા પ્રતાપ જેવા માલ પૂર્વત જેને ક્ષત્રી પણું રાખ્યું ખરું, ઈ નમિયા નહી અકબર કને હું વધુ શું વર્ણન કરું. જેને મોગલ સતાને હાથ મચાવી હરાવી સમરાંગણે, રાખું બિરદ રણ મોરચા માં નવળ ભડ ના ગાજણે જું, નવળ ભડ ના ગાજણે. નાથાતનું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું, મામદ મોઢા નો દીકરો રામ મોઢો. નાથાતનું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું, એ બંને બહાદુરો તણું તે કાળ જું ટાઢું કર્યું. તે તો ચડાવ્યું અમર પાણી ગણ મુલાવર સે ગણે, રાખું બિરદ રણ મોરચા માં નવડ ભડ ના ગાજણે. વિદેશ વેઠી ઘણા વર્ષે વતન માં આવી વસે, ખેતી કરી કરશન ખુશી થી કમર મહેનત માં કસે. ભણતર ભણાયો ઘણા ભાવે સુત ને શાણા પણ, રાખું બિરદ રણ મોરચા માં નવડ ભડ ના ગાજણે. દેશ સેવા તણી દિલ માં ભાવર માં ભરતી હતી, દેશ સેવા તણી દિલ માં
ભાવની ભરતી હતી, સુરતા તની સરવાણીઓ બાપ તારી નસ નસ માં નીતરતી હતી. ફૂલ સરખા સોરુ સુકુળ ના જને તાકો કજ જણે, રાખો મિરદરણ મરતા માનવડ બડ ના ગાદણે. કૃષ્ણ પક્ષે તિથિ દે એકાદશી, સન 71 વારસો મેરેન વેરણ રાક્ષસી. કરુણા અવસ્થા 20 વર્ષે આંગલી વે ઢાગણે, રાખો મેરા ધરણ મારતા માં નવડ ભડ ના ગાદણે. જો નવડ ભડ ના ગાદણે. દેખાવડો ને દૂધ મળ્યો ખૂબસૂરત સાથે ખરો, બાપ માં ભમ કાલે મરી ભીટો, અહીં થર થરા દુશ્મન થરો. કવિ કાન ને લખતા કવિતા પાણી ખળક્યા પાપણે, રાખું મિરદરણ મોરચા માં નવડ ભડ ના ગાદણે. જો નવડ ભડ ના ગાદણે. એમ નાગાદણ નું નામ ભારત કદી ન ભૂલે, કર્યું ઉજ્જવળ કામ ઘમસાણે ઘણ મૂલે. તે ભૂરી કરી તમામ જીવન આશા જંગે, અરે સૈનિક તને સલામ અર્પતું રાષ્ટ્ર મંગે. મેળવરો રૂડુ મરણ માં બહમ કાદ મરદા મરદ, કથે હિંગોળ કવિતા કિરત બિરદાવવા સુરા બિરદા. યજમાનની અમર બેઠી વંચાય, ભલે મેવાડા રાણા ભલે શોધ્યા, એટલા પર્યાની હોય તે પરાગા હટે શહર અમરા પધોરણ. રોમર ઉપરે ધરે રોહો હું જમરા મરી આગળે, હાલ તો એમ દળે રાણા તણે થંભ ડોહો. કેવાય ઉરણ ને કર્ણ ભડકેવ્યા, નિહંતર સામરી નકે લોપે. શતણ દશરથ તણે હતો જેમ પવન સુદ ગાજવણ, ઘણ તણો તેમ ઉપે. તે ધબેડે શેરશા સામટા ધકાવે, પોતરો વધારો પખે પોઢો. વિસર્ગનાથરી જેમ ભજ્યો ભલું મોર, જેઠી તણે કટક મોઢો ભલે મોઢા રાણા. ભલા ચોમાહાનો જેમ મે મંડાઈ જાય એમ મંડાઈ જાવ. રૂપિયા ને નોટું ના મેવરાઓ, નોટું ના થોકડે થોકડા. પરિયા માથે હવ પધરાવો, તે નારાનું ની થાય નહીં. જેના મોઢામાં નહીં નૂર, એ હરાની હે હું મારે લાલસ લખમણ રાવું તો જીવે રાજ. જે દાતારું ને જે શિશુદિયા રાણ ને, આયા માયા તો વાદળ જું મળે વાદળ જું વહી જાય. એ કાલા ધન ભેળું કરે ઈ ન ખરે તે ન ખાય જીવે રાજ. જીવે દાતારું ને તે સાયા ઉગારે દો જણા, એક સુરો ને બીઓ દાતાર. સુરો ભાગા દળ ને ભેડવે દાતાર, નોધારા નો આધાર જીવે રાજ. જીવે 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 તે સુરા ને તો કવિ કે સહેલા હૈ એને મરવું એક જ વાર. એ દાતારા ને નચ મરવું જેની પચ રાખે કીર્તાર. જીવે રાજ. જીવે મેવાડા રાણા ને, જીવે સિસોદિયા રાણ ને. તે દાતા કો હરી દેતા હૈ જહા તહા સે આન, રાકા રોતા ફરે ઓલા કેશવ ન ધરે કાન. જીવે રાજ. તે માયા તો મરદની અસતરી, ના મરદાની માં. તે દાતાર હોય વાવરે ઓલા હુમને નાવે આ. જીવે રાજ. ગાડર ના જાયા હળ વહે તો ધમળા કો કેસો માન. ગાડર ના જાયા હળ વહે તો
તો ધમળા કો કેસો માનવ એમ કાયર ખડગ ન વાવરે રાંકા કાઉ દેવે દાન દિવે રામ એમ દેવું મરું મારવું જિંદગી ખગારી ઝપટ ગલો કે છે ઠકરો આમ વહમી આ ક્ષત્રિયા વટ દિવે રામ એમ દેવું મરવું અને મારવું એની નહી ઉધાર નહી સુકવી શત્રુ ની ગણવી કાયા હો ગાર પણ દાતાર પ્રભુને ક્યારેક તો ઠબકો દે છે કે એલા મન દે તો માયા દે નકર મન ને વાર મન દે તો માયા દે નકર મન ને વાર એ મન મોટું અને માયા ની બે ધકામ માર્યો દિવે સમજણ દે તો સંપત દે તે સમજણ દે તો સંપત દે ન કર તારી સમજણ ને પાછી લે તે સમજણ ગણી અને સંપત નહી બે ધકા તું મદે દિવે દિવે દાતારું ને દીધી શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ શ્રીંગળાજ માતા ભલું કરે તો મળો કહે કોઈ લાસતી વિનતી કરું વાણી વડે હિંગળાજ હાથ હૈયા તણા માતા તું ગાડ તો ઉગડે આદિશક્તિ તું ઉપની ધરિયા રૂપ ન પાર પ્રાગવડ ને પાંદડે જેથી પોટા દેવ મોરાર આપ નહીં ધરણી નહીં નહીં ચંદ સૂર્ય ને શેષ નાભિ કમળ થી નીપજા બ્રહ્મા વિષ્ણુ મહેશ કેતા જુગ તપસ્યા કરી ગાજે શકત ગંભીર કુળ બ્રહ્મા સૃષ્ટિ કરો ન ધારણ રાખો ધીર બ્રહ્મા ઈ સૃષ્ટિ ભયન પાલન વિષ્ણુ પ્રેમ લય કરતા શંકર લયન જ્વાળા પ્રેરિત જેમ નાભિ કમળ જય નાથ નૂન પ્રગટુંગ પરંપાર હે ઉપર સતી ઉપજ્ઞાન હનદ અનહદ રૂપ અપાર હેવા ચંડી નું સમરણ કરું સરસ્વતી થાજો સાય સમરું એટલે આવજો માતા મોરી માય કૃત સંદય ભારત કહ્યું સુણુ જન્મે જય રાય પ્રાસિદ સર્વે ઉતરે અને બ્રહ્મ હત્યા મિટદાય દુનિયામાં તો દેવ છે ભાટ ચતુર્ષ જાણ કુળતણી અખિયાત વાંચે ભળાળ ઉગ્યો ભાણ પરિયે થી ઉદ્ધાર છે જો નજરે જોઈ ભાટે ગણાવ્યા બ્રહ્મ ને તે તો સાચું હોય કળયુગમાં માને નહી નરે એવા છે કોઈ દેવ ધનુ નરગંધ્રવો ભાટ વિના નવ કોઈ પાડ મગા પણ જાણજો દુનિયામાં પાડ ને માગનારા છે નાગ મગા નિર્ધાર નાગ મગાની પણ જાત છે જગતમાં દેવ વંશી તે હોય છે કહીએ વારંવાર ભાટ વિના કોઈ વર્ણ નહીં સુણજો તે તો વાત વંશ તેનો નહીં ચાલશે કરશે નહીં શુભ કાજ ક્ષત્રિયોમાં જયારે વિવાહ થાય છે ત્યારે વરકન્યાના હસ્તપ મેળાપ વખતે બારોટો ઉભય એટલે બંને કુળની કીર્તિ ગાથા ગાય છે પોતાના પૂર્વેજોના ગૌરવની પ્રશંસા સાંભળી ક્ષત્રિયો પ્રમુદિત આનંદ પામે છે ક્ષત્રિયોનો ઇતિહાસ લખતા ઘણા લેખકોની આંગળીઓ થંભી ગઈ છે રાજપૂતોનો ઇતિહાસ એટલે સમગ્ર જગતની માનવ જાતનું આશ્ચર્ય સ્થાન માનવ કથાની અજાયબીઓ વાંચવી હોય તો કે છે ક્ષત્રિયોનો ઇતિહાસ વાંચો આજ તો તમારા ગોત્રની વંશાવળી વંચાય કુલની વંશાવળી સાંભળી રાજા જન્મે જે 18 બ્રહ્મે ત્યાં છૂટ્યા પાપ સંશોડ્યો ઉતરે અને વીછી દંતથી જાત કુળની કીર્તિ સાંભળે પંડિતના પ્રાસિત જાય કળગર પોથા કંદ કરે વધવધ કરે વખાણ જાગર પરિયાગત ન સંતરે સોગર જાણ મસાણ દુનિયામાં એક નાટગત છે બીજું અભિયાગત છે ત્રીજી આ પરિયાગત અને ચોથી પરાગતિ એટલે મુક્તિ આમ ચાર ગત છે શ્રી ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ સિંહળાજ માતા ભલું કરે ઓમ નમો ભગવતે વાસુદેવાય